આત્મહત્યા, મૃત્યુ અને પ્રાર્થના. એક સવાલ એવો છે કે જે ઘણા લોકોના મનમાં થાય કે આપઘાત કરવાની જે વૃત્તિ જાગે છે માણસમાં અને પોતાના દેહની હત્યા કરવા પ્રેરાય છે, એને શાસ્ત્રોએ બહુ મોટું પાપ કહ્યું છે. પાપ લાગે તો એનો અર્થ શો? મોટાએ પાપનો શો અર્થ કર્યો છે? તે સામાન્ય સંસારીઓ તો આપઘાત કરે, પણ આવા એવા પણ દાખલા છે કે અમુક સદગુરુઓ પણ, અરે સદગુરુને સમર્થ સદગુરુના કેટલાક ભક્તો પણ આવું કરવા પ્રેરાય છે, તેનું શું? હું એથી પણ આગળ કહું કે દેશની અંદર કેટલાક એવા સંતો પણ થયા છે કે જે સંત તરીકે ખ્યાતિ પામ્યા છે, એવા લોકોએ પણ આપઘાત કરેલા છે. સાને ગુરુજીએ નો દાખલો એની અંદર બહુ મોહરે છે. હિંમતથી કોઈ બી મોતનો મુકાબલો કરનાર માણસ, અમેરિકાનો બહુ જ જાણીતો અર્નેસ્ટ હેમિંગવે નામનો લેખક, કે જે એરોપ્લેનના મોટા અકસ્માતમાંથી મોતનો સામનો કરીને બહાર આવેલો બચીને, એ માણસે પણ પોતાના લમણા ઉપર રિવોલ્વર મૂકી અને ઘોડો દબાવીને પોતાની ખોપરી ઉડાવી દીધેલી. આત્મહત્યા જે થાય છે એમાં બે વસ્તુ કામ કરે છે. એક, એના પૂર્વજન્મની અંદર એક સંસ્કાર કામ કરે છે અને એ સંસ્કાર એક્શનમાં આવે એવું વાતાવરણ ઊભું થાય એટલે એ ક્ષણે એવું આચરી બેસે છે આત્મહત્યાનું કૃત્ય. એને પાપ કહેવાય કે કેમ? પાપ અને પુણ્ય મોટાની દ્રષ્ટિએ સમજી લેવા જેવી વાત છે. પાપ અને પુણ્ય શાસ્ત્રમાં જે કહે છે તે સારું ને ખરાબ કામ એને પાપ પુણ્ય માને છે, પણ એમ નથી. અહંકારથી કરીને જે કંઈ કામ કરીએ એ બધું પાપ જ છે. સારું કામ કરીએ ને તોય પાપ છે. અહંકારથી યજ્ઞ કરાવીએ ને મોટો તો એ પાપ જ કહેવાય. કારણ કે બંધાય છે શું? યજ્ઞની ક્રિયા નહીં, અંદર અહંકાર બંધાય છે. અહંકાર પાપ કેવી રીતે? એવો આગળ પ્રશ્ન થાય કે અહંકારને પાપ કેવી રીતે કહેવાય? કારણ કે જે આપણે કરી શકતા નથી અને ભગવાનની શક્તિથી જે થઈ રહ્યું છે એને હું કરું છું એમ કરીને માલિકી કરીએ છીએ, એ મોટામાં મોટો અપરાધ છે. આપણે કોઈક માણસના ઘરમાં રહેતા હોઈએ, એ ભાડાનું મકાન હોય, આપણે ભાડું આપતા હોઈએ, બહારના વ્યવહારમાં આપણે એવી ભાષા વાપરીએ કે આ મારું ઘર અહીંયા છે, તો બરાબર છે, એમાં કંઈ ખોટું ના કહેવાય. એ મકાનમાં રહેનાર માણસ તે બરાબર સમજવું જોઈએ કે જે મકાનમાં હું રહું છું એ મારું ન હોય, એની સભાનતા હોવી જોઈએ અંદર, એ એના માલિકનું છે. તો આ જે દેહ છે, આ દેહની અંદર રહેનારો દલ અસર જે અવતર્યો છે, આજે સવારે જે વાત કરી હતી કે જે કાજે ઉતર્યા નીચે એનું ઘર છે. આ જો આપણને આપણા પોતાની ઈચ્છાથી જન્મ નથી તો આપણે ઈચ્છાથી એટલે બળજબરીથી આ દેહને પાડી નાખવું એ આ અર્થને પાપ ગણવામાં આવ્યું છે. આ અર્થમાં પાપ એટલે ખોટી ક્રિયા ઉપર નથી, પણ આ સમજવાનું છે કે જે આપણું નથી અને આપણું કરીએ છીએ. દુનિયાના વ્યવહારમાં પણ કોઈ ચલાઈ ના લે. આપણે જો જે મકાનમાં ભાડે રહેતો હોય, જો આવીને કોઈ એનો મકાન માલિક આપણી સાથે બેઠો હોય, તો આપણે એને એમ ના કહી શકીએ કે આ મારું ઘર છે, તો એને બીજો રસ્તો લેવો પડે આપણું મગજ ઠેકાણે લાવવા માટે. પણ એટલા માટે આપઘાત એ યોગ્ય નથી. હવે એથી બે ડગલા આગળ ચાલીને આને અંગે બીજી વાત કરું. આ જ અંગે આમાં એક પૂછ્યું છે એટલે કે મોટાએ જે મૃત્યુ પોતાનું કર્યું એ એક આખી જુદી ચીજ છે, એની સાથે કોઈ ચીજને સરખાવાય નહીં. 1969-70માં, એટલે આમ તો 67-68માં જે પેલો ગ્રંથ તૈયાર થતો હતો, પૂજ્યશ્રી મોટાનું જીવન અને કાર્ય મોટો, ત્યારે એવું પૂછવામાં આવ્યું મોટાને કે પુસ્તકને અંતે આપણે એવું મૂકવા માંગીએ છીએ
કે આપનો જ્યારે દેહ છૂટે, દેહ પડે ત્યારે શું કરવું, ત્યારે મોટાએ લખેલું કે મારી આંખ મીચાય ત્યારે આમ આમ કરજો. એ છપાયું છે ચોપડીમાં, મારી આંખ મીચાય ત્યારે. એ વખતે એમણે એવું લખ્યું છે કે આ દેહ પડે પછી ફેરફારવાળો ભાગ આ છે, આ દેહને તમે કોઈક સંશોધન કરનારાઓને સોંપી દેજો, એટલે એને અંગે સંશોધન કરે, દેહમાંથી વિજ્ઞાનીઓને સોંપી દેવો. પણ 1976ની સાલની અંદર જ્યારે અંતિમ ડિસિશન પર આવ્યા ત્યારે એ નિર્ણય બદલાઈ ગયો. એનું શું કારણ હતું એના નંદુભાઈ સાક્ષી છે એ બાબતમાં, કે એક વખત રંગ અવધૂત મહારાજ હરિદ્વાર જવા માટે નીકળેલા અને મોટાને આશ્રમમાં મળવા આવેલા, અને એ ગાળામાં મોટાએ ઉત્સવો બંધ રાખવાની એક સૂચના આપી હતી. વચ્ચે એક વર્ષનો ગાળો એવો આવેલો કે જેમાં કંઈક ઉત્સવ ના કરશો એવી વાત કરેલી અને અટકી ગઈ હતી વાત ત્યાં. એ વખતે હરિદ્વાર જતા પહેલાં આ લોકોએ કંઈક અલગ મલગની બે જણાએ વાતો કરી હતી કે મેં હરિદ્વાર જા રહ્યો હું. મોટા કહે કે મુજે ભી લે ચલ, નહીં તેરી અભી યા જરૂરત હે તું યા રહે, મેં વહાં આગે જાતો હું, આવી તેવી વાતો આપણને સમજણ બહુ નહીં પડે. એમાં પછી ખબર પડી કે હરિદ્વારમાં બાપજીએ, એમને બાપજી કહેતા ને બધા, બાપજીએ દેહ છોડી દીધો ત્યાં. અને પછી જે એમની સાથે હતા એ લોકોએ એમનો દેહ અહીં પાછો લાવી અને એને સરઘસ વગેરે કરી અને એનું જે વિધિ કરવાની હતી. એ વખતે આશ્રમમાં એક જણ બેઠો હતો, એણે આ સમાચાર કહ્યા કે પછી એનાથી એક વાક્ય બોલાઈ ગયું કે બાપજીની એવી ઈચ્છા હતી કે પોતાનો દેહ પડે પછીથી આવું કરવું. તે વખતે મોટાની જે સિંહ ગર્જના હતી તો વડનું, નડિયાદના વડનું પાંદડું ના લે એટલી મોટેથી ગર્જના કરી હતી. જુઠ્ઠું બોલો છો કે તમે, કોઈ દિવસ મુક્તને એના દેહને સરકાવવાની દુઆ હોય જ નહીં, અને થયા પછીથી એનું આમ થાય એનો એને વિચાર સરખો પણ ના હોય. હવે તમે આ જોજો, આ વાત સમજો, આ બારીક વાત છે. પરંતુ એની સાથે સંકળાયેલા પાછળવાળા માણસો પોતાની મનસ્વી રીતે એનો અર્થ કરીને આ વસ્તુ ઊભી કરે છે. નંદલાલ નંદુભાઈને બૂંબાડે આજને આજ આનો ઠરાવ કરી દો કે મોટાનું શરીર પડે ત્યારે નજીકમાં નજીકની જગ્યા પર એનો તરત ને તરત અગ્નિ સંસ્કાર કરી દેવો. જો આ ફેરફારનું કારણ સમજી લેવા જેવું છે. એમણે બહુ જ સમજપૂર્વક, એટલે સમજ શબ્દ આપણે જ ના વપરાય, એમના દર્શનથી એ જોઈ શક્યા હતા કે આપણો સમાજ એટલે એની પોતાની આસપાસના માણસ પણ કદાચ આ હાર્દ સમજી શકશે નહીં. એટલે એમણે આ ફેરફાર કરાવ્યો, મનમાં આટલો જ ફેરફાર કે નજીકનામાં આ અગ્નિ સંસ્કાર કરી દેવો. ઈટ સુનાનું સ્મારક ના કરવું એ પણ એ જ વખતે લખેલું હતું. પણ બીજી બી એક વાત છે એની અંદર, દેહ ત્યાગમાં પહેલી જે વાત લખી હતી એમાંથી એક પ્રશ્ન એવો ઊભો થયો કે એમનું આ વાંચેલીને કે મારું શરીરનું દાન આપી દેજો એવું વાંચીને બીજા બે ત્રણ જણાએ પોતાનું આવું વિલ કર્યું કે અમે પણ મરી જઈએ ત્યારે અમારું શરીર હોસ્પિટલમાં આપી દેજો દાન તરીકે ને સંશોધન થાય. ત્યારે મોટાએ એવું કહેલું કે અમારું જોઈને કોઈએ એનું અનુકરણ કરવું ના જોઈએ, સંસારમાં આવું ના કરવું જોઈએ. કેમ? આનો અર્થ શું, આનું રહસ્ય શું? કે જેની દેહાશક્તિ છૂટી નથી, જે દેહાતીત થયો નથી, એનો દેહ સાથેનો રાગ છે, મોહ છે, તો એનો દેહ જ્યાં સુધી ટુકડે ટુકડા થઈને ફરતો હોય ત્યાં સુધી એ જીવના નવા જન્મની ગતિની અંદર મોટા મોટા અંતરાયો આવે. એટલા માટે એમણે ઇન્કાર કર્યો. પછી થયું કે લોકો મારું અનુકરણ કરશે એટલે એમણે આ વાત ફેરવી નાખી. જુઓ, આ બાબત આધ્યાત્મિક દ્રષ્ટિએ મૂલવ્ય છે. કોઈ અત્યારે બીજું દેહદાન કરતા હોય છે એની ટીકા કરવા આપણે નથી કહેતા. આંખોનું પણ દાન થાય છે, કિડનીના પણ દાન શરૂ થયા છે અંગોના, એની આપણે ટીકા નથી કરતા. પણ આની અંદર આ સ્પષ્ટતા આવે છે, આપણે બધી વાત
અધ્યાત્મની રીતે જ અહીંયા કરી રહ્યા છે, સોશિયલ સામાજિક દ્રષ્ટિ નથી કરતા, એટલે કોઈ અનર્થ ના થાય એમાં. કારણ કે હવે દાખલા તરીકે એક પ્રશ્ન એવો આવ્યો છે કે માણસ એમ કે પરિસ્થિતિ જેવી ઊભી થાય કે એનાથી ગુસ્સો થઈ જાય. તમે કહો સ્વસ્થતા જાળવી જોઈએ, તટસ્થતા આમ કરવું કે તેમ કરવું. પછી એક મહારાજનો દાખલો આપ્યો છે કે એમણે એક જન ગુજરી ગયું તો લીલાસો આપવા ગયા અને કહે કે ભાઈ આમાં જન્મ પછી મૃત્યુ તો છે જ ને, એમાં આટલો બધો કલ્પાંત શું કામ કરો છો. પણ એ જ સાધુ મહાત્મા હતા, એના આશ્રમની એક વાછડી મરી ગઈ તો એ મહારાજ પોકે ને પોકે રોતા હતા. બની શકે. મેં એટલા જ માટે આપની સાથે શરૂઆતમાં જ કીધેલું કે ઉપદેશ કરવાનો મારો તસુભાર પણ અધિકાર નથી આટલો પણ. અને જો એ આ બોલું છું એનો અર્થ એવો નથી કે આ બધું હું આચરી બેઠો છું. મને બી ક્રોધ થાય છે, મને બી ગુસ્સો થાય ક્યારે, હું હાથ પગ પછાડી દઉં છું, એવું નથી થતું મને. પરંતુ આપણું કહેવાનું તાત્પર્ય એ હતું કે કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર જ્યારે જાગે ત્યારે સત્પુરુષની કૃપા યાચનાથી જો જાગૃતિ આવે તો મારાથી જે આ થઈ રહ્યું છે તે બરાબર નથી થતું એવું તો મનમાં દ્રઢ થવું જ જોઈએ, એ મારું કહેવું હતું. એટલે એ વાત સમજવાની બારીક લાઇન ઓફ ડિમાર્કેશન છે, નહીં તો અનર્થ થાય. ક્રોધને કામને કશાને જસ્ટિફિકેશન ના અપાય, એને ટેકો ના અપાય, એને આધાર ના અપાય. આધાર આપીશું તો ટકી જવાના, એની તો નહીં ટકે. જો આપણે કહીએ કે મેં બરાબર કર્યું તો વાત પતી ગઈ વાત, આપણે જવાબદાર નથી. બરાબર કર્યું ના બોલાય, બરાબર કરીએ એટલે એને આધાર મળ્યો કહેવાય. આ મારાથી બરાબર થયું નથી, પશ્ચાતાપ થાય, ભૂલ સુધરે, ધીમે ધીમે કરતા એની ઇન્ટેન્સિટી ઘટે. આ બે સવાલના જવાબ આમાં થાય છે. ત્રીજો એક બહુ જ આ મૃત્યુ અંગેનો એક બારીક સવાલ છે. એમાં એવું લખ્યું છે કે મોટાએ મુક્ત પુરુષ હતા તો મુક્ત પુરુષને કશી ઈચ્છા ના હોય તો ફરીથી સ્ત્રીનો જન્મ લેવાની મોટાએ ઈચ્છા કેમ વ્યક્ત કરી? તો એ મુક્તના લક્ષણમાં આવે કે કેમ? બહુ સરસ સવાલ છે. આ સવાલ અમદાવાદની અંદર મને એક જૈન બહેને પૂછેલો કે જે અમારી સમજમાં મોટાને મુક્ત પુરુષ ના કહેવાય, કારણ કે એમને જન્મની તો ઈચ્છા છે જ ને. ત્યારે આ વાત અતિશય બારીક હોવાથી કોઈ અસ્પષ્ટતા થતી હોય તો તમે મારું ધ્યાન ખેંચજો. મારું અંતરમાં બહુ સ્પષ્ટ છે આ, અને મોટાએ કહેલું છે આ વાત. આ વાત એમણે સત્સંગની અંદર આપણા આર્ટ પુસ્તકમાં ક્યાંક છપાઈ પણ છે કે અનુભવી પુરુષને કોઈ ઈચ્છા હોતી નથી, એને સંકલ્પો પરમાત્માના અનુભવમાંથી જ પ્રગટ થતા હોય છે લોક કલ્યાણ માટેના. એને પોતાની ઈચ્છા નથી હોતી, એને સંસ્કાર નથી રહ્યો, એટલે એનો નવો જન્મ એ સંસ્કાર બળથી થવાનો નથી, ધક્કાથી પરાણે થવાનો નથી. આજે આપણે એવો ભાવ કરીએ, કોઈ સ્ત્રી પુરુષ થવાનો ભાવ કરે ને કોઈ પુરુષ સ્ત્રી થવાનો લાંબા ગાળા સુધી ભાવ કરે ને, એ જ પ્રમાણે એના અંતરના વલણો બદલે તો એ બીજા જન્મે એમ તેમ થઈ શકે, પણ એ જન્મ એનો એના સંસ્કારના ધક્કાથી જ થાય. એને માટે એણે એના માતા પિતા પસંદ કરવાના નથી હોતા. આ વાત બરાબર ધ્યાન રાખજો. આપણા સામાન્ય માણસ એ સંસ્કારથી જ ભેગા થઈ જાય મા બાપ. જ્યારે આવા પુરુષો જ્યારે બોલે છે ત્યારે આ સમજ ફેર થવાની શક્યતા જ હોય છે. એટલે મોટે ભાગે એટલે મોટા બહુ બોલતા નહોતા, કારણ કે જો કંઈક બોલ્યા ને કંઈક આડું અવળું વેતરી જાય, માણસ પૂરું સમજી શકે નહીં. એટલે એમણે એમ કીધું કે અમારા જન્મમાં ટેન્ડન્સી એટલે સંસ્કારની ઈચ્છા નથી, પરંતુ પરમાત્મા શક્તિનો કલ્યાણકારક સંકલ્પ છે. હવે આનો આધાર શું, કોઈ કે આનો પુરાવો શું કે ભાઈ અમારે સંકલ્પ કરીને આ પાર પાડવાનું છે? ત્યારે એની એનો ખુલાસો છે. હવે આજે અહીંયા બધા મોટાના પ્રત્યેના આકર્ષણવાળા માણસો બેઠા છે એટલે એ સ્વીકાર કરશે, અને જે વાત બારીક વાત છે મેં ક્યાંક થોડાક માણસોની વચ્ચે કહી હશે, પણ આજે જાહેરમાં હું પહેલી વખત કહું છું. કારણ એટલા માટે નહોતો કહેતો કે નહીં સમજાય એમ માનીને,
એમણે શરીર છોડવાનો નિર્ણય લખ્યો એ પૂર્વે 4-5 દિવસ પહેલા આશ્રમની અંદર મારે જવાનું બનેલું. ત્યારે મોટા કોઈને મળતા નહોતા, પણ નીકળતા વખત અંદરથી રામભાઈ આવી, એમની સેવામાં જે હતા આવી અને મને એમણે કીધું કે તમને મોટા બોલાવે છે. હું એમની પાસે ગયો અને એ વખતે મેં એમના શરીરની એ સ્થિતિ જોઈ હતી. એ વખતે ત્યારે એમનું પેટ ખૂબ ફૂલી ગયેલું હતું અને લીલી લીલી નસો થસથસી રહી હતી શરીર ઉપર અને ચહેરા પર સોજા હતા. અવાજ થોડોક જ ડીમ થયો હતો, અવાજમાં કોઈ ફેર નહોતો. 7 વર્ષ મને થયું કે આ આટલી આમ એમ થાય કે હમણાં પેટ ફાટી જશે, તું તસતસી ગયેલો. મારા મનમાં થોડાક વિચાર ચાલે એ પહેલાં મોટાએ કીધું કે રામભાઈને મને કે તમે બંને મને ટેકો કરી અને પાછળના બાથરૂમમાં લઈ જાઓ. તમે એમને બાથરૂમમાં લઈ ગયા. પેશાબની ઘણી તકલીફ હતી એ વખતે. આ તો ખાસ્સા આગળના દિવસની હું વાત કરું છું. કેથેટર મૂકીને બધું પછી દીધું. ત્યાર પછી તેઓ અહીંયા આવ્યા અને બધી વાત થઈ. કેથેટર મૂકવાનું કાયમનું થયું ત્યારે જ એમણે મૃત્યુનો સંકલ્પ કરેલો, શરીર છોડવાનો ત્યાં સુધી નહીં કરેલો. તે મારા મનનો જે વિચાર હતો એથી મોટાએ એ વખતે એક વાત કરી. મને કહે છે હું તને આ એક વાત કહેવા માંગુ છું, પણ એ કોઈને કહેવાની નથી, જાહેર નથી. જાહેરમાં કહેવાય નથી કે કોઈ ભૂલે ચૂકે, કોઈ જગ્યાએ છાપા બાપા માપી ના રહે, કોઈ માને નહીં. અત્યારે જે મારા શરીરની પીડા છે એની ચરમસીમાએ પહોંચેલી છે. શરીરનું એક રૂવાણું એવું નથી કે જે વેદનાથી મુક્ત હોય. એટલે આ આખી માટી, આ વાત એક્ઝેક્ટ એમના શબ્દ પૂરી, માટી આ શરીર બોડી પૃથ્વી તત્વ એ ટૂંપાઈ ટૂંપાઈને આ વેદનાથી એટલું બધું મુલાયમ બની ગયું છે હવે કે હવે પછીના જન્મમાં મળનારી માટી શરીર એ એક પણ રોગ વિનાની તદ્દન શુદ્ધ અને એથી જ અતિશય રૂપાળી હશે. હવે પેલી આપણે ગઈકાલ વાત કરી હતી એનો આમાં ટેકો મળે કે રૂપરૂપનો અંબાર. તો કઈ રીતે રૂપરૂપનો અંબાર? નેચરલ આ પૃથ્વી તત્વમાં રૂપ ખીલવાનું ચેતનનું, આ એક કારણ. અને આ જે અત્યારની સ્થિતિ છે હાલ, એ સ્થિતિ કે કંઈ કોઈ બીજાના શરીરના કોઈ શરીરના રોગો મારા પર આવ્યા ત્યાં શરીર પર એવું માનવાને કોઈ કારણ નથી. એટલે એનું કારણ જુદું છે. આપને કોઈને પણ આનો લેખિત પુરાવો વાંચવો હોય તો જીવન પ્રભાત એ મોટાનું સૌથી છેલ્લું પ્રગટ થયેલું ભજનનું પુસ્તક 1975 ની અંદર છેલ્લું લાસ્ટ બુક. એમણે પછી એક પણ ગઝલ લખી નથી, મને લાગે રમાકાંતભાઈએ જે છપાયેલો બરાબર તમે એમ. એમાં પાછલી ગઝલમાં એક ગઝલ એવી લખી છે, પણ સ્પષ્ટ નહીં એ શોધવાનું આપણે. એમણે એવા પ્રકારનું લખ્યું છે કે આ જે અત્યારે શરીરને વેદના થઈ રહી છે એ વેદનાનું ગૂઢ અને અગમ્ય રહસ્ય એ હું કોઈને સમજાવી શકતો નથી કે શું છે, પરંતુ એટલું બધું ગૂઢ છે કે જે મારા પોતાના ભગવાન સિવાય કોઈ જાણતું નથી. એટલે કોકનું છે એમ નથી. ત્યારે એમણે આ વાત કરતા એમ કીધેલું કે નવું શરીર ધારણ કરવા માટે, આ ધ્યાનથી સાંભળજો બરાબર, નવું શરીર ધારણ કરવા માટે જે માતા પિતાનો આશ્રય લેવો અનિવાર્ય બનવાનો છે તેમના અંતઃકરણોની અંદર થતા વિરોધના સંગ્રામના પ્રતિક્રિયા રૂપે શરીર પર આ વેદનાઓ આવેલી છે. આ વાત બુદ્ધિશાળી માણસથી નહીં સમજી શકાય. આ વાત હું એટલા માટે કહું છું કે જે સંકલ્પથી દેહ છોડી શક્યો એવા ઉચ્ચ સંકલ્પથી એ નવો જન્મ ધારણ થવાનો છે, નહીં કે સંસારના વલણોના કે સંસ્કારના પરિણામે. છતાં માતા પિતાનો આશ્રય લેવો પડવાનો. આપણે ત્યાં કેટલીક જે ચમત્કારક ઘટનાઓની લોકો વાતો કરે છે ને કે આમ એકાએક પ્રગટ થયું શરીર,
એમના કોઈ જન્મનું કારણ મળતું નથી ને તો અવતાર થયો ને એ બધી વાત બરાબર નથી. મોટા પણ કહેતા હતા કે શરીર શરીરમાંથી જ જન્મે કે એ બધી વાત બરાબર, પણ પેલી ભાષા એવી વાપરે કે એનો આધાર ના મળતો, એટલે પછી આગળ પાછળના ભક્તો એને જરા ગ્લેમર આપી અને વસ્તુ મૂકે. દાખલા તરીકે કેશવાનંદ દાદાજીના જન્મનો કોઈ આધાર મળતો નથી, પરંતુ એ બાળક રૂપે એક સંત ટોળીમાં આવી ગયા અને એના સામું ભૂકે જોયું અને કીધું કે આ બરાબર છે. તો એ જન્મ તો થઈ ચૂકેલો હતો પણ એ છોકરું એ રીતે બહાર નીકળી આવેલો. રામકૃષ્ણ પરમહંસનો જન્મ થયો ગ્રહસ્થિના ઘેરે, તો તમે જોજો કે એ જન્મતાની સાથે એ બાળક પોતાની માતાના પડખામાંથી ફરતું ફરતું નીકળીને છેક ભઠ્ઠી સુધી પહોંચી ગયું હતું એવું એમના જીવન ચરિત્રમાં આવે છે. શક્ય છે જન્મ થયેલો પણ. તો આ અર્થની અંદર એમનો સંકલ્પ, આ સંકલ્પ એટલે હું ને તમે કરીએ એવા સંકલ્પો નહીં સમજશો. આપણા સંકલ્પો આપણી ઈચ્છામાંથી થાય છે, આપણા વલણોમાંથી થાય છે. આપણે ઉપરથી એમ અંતર આપોઆપ આગળ પાછળના પ્રોસ કોન્સિના સંકલ્પ હોતા નથી. તો આ અર્થની અંદર મુક્ત હોવા છતાં, પરમાત્માનો અનુભવ દેહ ધારણ કરો હોવા છતાં, કે આવું કોક જ પુરુષ કહી શકે કે આવતો જન્મ એ આ પ્રકરણ, બાકી કોઈ બોલી ના શકે, કોઈની તાકાત નથી. કેવી રીતે તાકાત નથી એનો ત્રીજો પુરાવો આપણે આપણે મોટાની અનુભવ દશા એ 1939 પછી એ નિરંતર વિકસતી ચાલેલી. મેં આપને ગઈકાલે આપણે વાત કરી હતી ત્યારે કે 1939માં જે પરમાત્માનો અનુભવ થયો ને એમાં એમને આઈ એમ ઓમની પ્રેઝન્સની જે અવસ્થા પ્રાપ્ત થઈ ત્યાર પછી મોટાએ જીવન મુક્તના લક્ષણ વર્ણવતા એમ લખ્યું છે કે આવા પુરુષોની વ્યવહારુ અને સ્થૂળ જીવનની અંદર એનો વિકાસ થતો ન હોય તેમ છતાં પરબ્રહ્મના અનુભવમાં એ આપોઆપ વિકાસ થયા જ કરે છે. અને એ પછીનો એના વિકાસનો જો કોઈ આખો ઇતિહાસ સમજવાનો ભક્તિભાવથી પ્રયત્ન કરવો હોય તો આ 20 ગઝલના ગ્રંથોમાંથી લેવા જોઈએ. એક ગઝલની અંદર પોતે એમ કહે છે કે કાળાતીત અનુભવમાં અમે પ્રગટેલા છીએ. જુઓ, સ્થળાતીત પહેલા દ્વંદ્વાતીત, દ્વંદ્વ ત્રણ ગુણ, ત્રિગુણાતીત ત્રણેય ગુણથી પર સત્વ રજસ તમસ, એ પછી ભાવાતીત ભાવ ખરો પણ ભાવથી પણ પર, સ્થળાતીત એટલે સ્થળથી પર, આ સ્થળ હોય છતાં પણ અનેક સ્થળે હોય. અહીંયા એલએમબીક હોસ્પિટલમાં સારવાર લેતા હોય એ જ ક્ષણે સૂર્યલોકમાં હોય એ જ ક્ષણે. હવે આ એક બુદ્ધિની પકડમાં આપણી ના આવે એનું, કારણ કે આપણે બુદ્ધિ બહુ મર્યાદિત છે, બહુ લાંબુ જોઈ શકતી નથી. એટલે કે આવું તો હતું હશે, પણ મોટા તો કહેતા હતા કે એનું પ્રત્યક્ષ પ્રમાણ ન મળે ત્યાં સુધી હું વાત ના કરું. ત્યાં બેસનાર માણસોએ એમનું ટેમ્પરેચર પણ જોઈ જોયેલું છે, શરીરમાં પાછા આવી ગયા પછી સૂર્યલોકમાં જઈને. આ તો એક અનુભવ વ્યક્ત થયો, કઈ રીતે એ ખબર નથી પડતી. સૂર્ય સાથેનો સંબંધ એ સૂક્ષ્મ પ્રકારના અર્થમાં જોવાનો છે. તો એ સ્થળાતીત સ્થિતિ અને પછી અનુભવની એક દશામાં એ કાળથી પર કાલાતીત સ્થિતિ જુઓ. ગમે તેવી કઠોર અને ગંભીર પરિસ્થિતિમાં આવી ગયા હોઈએ તો પણ, અને હીનમાં હીન પ્રકારના કાર્યનો આપણા મનમાં સંકલ્પ થઈ ગયો હોય તો પણ, જો એને આચરતા પહેલા એક ક્ષણ માટે, એક ક્ષણ માટે જો મોટા યાદ આવી જાય તો એ માણસ એમાંથી બચી જ જાય છે, એ 101% જેવી સાચી વાત છે. યાદ આવવા જોઈએ, તમે યાદ ના કરો તો કંઈ નહીં. આમાં એક પ્રશ્ન એવો આવ્યો છે કે મોટા એમના ગુરુ મહારાજને ખોળવા ગયા, આ હું સાંકળી લઉં છું આની સાથે વાતમાં જ, મોટા એમના ગુરુને મળવા ગયા હરિદ્વારમાં,
ત્યારે ચાર દિવસ ભૂખ્યા તરસ્યા અને ખોળ્યા કર્યા તો ન મળ્યા, અને છેલ્લે દિવસે આમ બેઠેલા જોયા બાજુમાં અને જઈને પગમાં પડ્યા અને અરે ભગવાન હું તમને કાનમાં શોધું છું, અહીં નહીં ફરું છું. કહ્યું ભાળયોગીજી કે મેં તું જે દેખતા હી તા અહીં ફરતો તો હું જોતો હતો. તો અરે ભાઈ સાહેબ મને બોલાવો તો હું ચાર દાડા સુધી ફાંફા માર માર કર્યા. ત્યારે એમણે એક સરસ વાક્ય કીધું, હું તને જોઉં ખરો પણ તને બોલાવું નહીં. જ્યારે તું મારી સામે જુએ ત્યારે આપણો મેળ બેસી જાય. આ બહુ માર્મિક વાક્ય છે. એ જુએ ની કેમ રાહ જોવાય છે? શા માટે એમ ના કીધું કે તું આ કર? ઉભો રે ભાઈ. અનુભવી પુરુષ, પરમાત્મા અનુભવી પુરુષ કદી કોઈ ક્રિયાનો કરતા બનતો જ નથી. આ એક બહુ ફંડામેન્ટલ ફેક્ટ. ભગવાન પણ કશું કરતો નથી જ, એ તો એની શક્તિથી થાય. એ કશું, એ તો સાક્ષી છે. એ સામે ચાલીને નહીં કે, પણ જ્યાં તમે એના સામે જો પછી બધું જ કરે. તો કે એનો શું અર્થ સામે દેખાડવાનો? એનો અર્થ એ કે તું જ્યારે મારી સામે જુએ ત્યારે તને ખાતરી થાય છે કે હું તને જોતો હતો. બરાબર છે ને? ત્યારે તને ખાતરી થાય. ક્યારે? તમે મને જોતા હતા. એટલે સાંઈ બાબાનું પણ એક વાક્ય છે આવું કે ઇફ યુ વિલ લુક ટુ મી આઈ વિલ લુક ટુ યુ. કઈ રીતે? ત્યારે તને ખબર પડશે કે હું તારા સામું જોઉં છું. તો આ એને આપણી સામું જ જોયા કરે છે, મૂળ વાત આ છે. અને એવા ઘણા કિસ્સા છે કે જેની અંદર નાની સરખી ક્ષણ, ભયંકર જીવનની ક્ષણ, આપઘાતની ક્ષણ, એમાં પણ ભૂલે ચૂકે પણ બેભાન થવાની સ્થિતિ પહેલાં જો ક્ષણ આવી ગઈ ને મોટા યાદ આવી ગયા તો ગમે તેવી સ્થિતિમાંથી એ માણસ બહાર આવી જશે. સુરતની અંદર એક બેન નંદુભૈયાના સાક્ષી છે, એટલે આપણે પણ હું ઉપજાવેલી કોઈ વાત મેં જોઈ નથી, પણ એમણે કહ્યું કે મુંબઈમાં મોટા એક વખતે રાત્રે મોટેથી બૂમ પાડીને ઉઠ્યા. પેલા બેનનું નામ લઈને શું કરે છે? નંદુભાઈ ઉઠી ગયા કે મોટા શું થયું? આપણે તો મુંબઈમાં છીએ. એટલે કે એમ મને સ્વપ્ન આવ્યું. મોટાને સ્વપ્નો ના આવે. જેને આત્માનો બોધ હોય સ્વપ્ન ના, સ્વપ્ન તો આપણને આવે. સબ કોન્શિયસ માઇન્ડ આપણામાં છે, એમનામાં નથી. પણ એમની આ ખૂબી હતી વાળી વાળી લે વાતને. પછી ખબર પડી કે એ બેને મોટાનો જોસ્તી અવાજ સાંભળેલો અને અંદર ભૂસકો મારતી હતી અહીંયાથી, એ સાંભળીને એ પાછી ઘેર ચાલી ગઈ. એક કેસમાં બે કેસ બીજા એવા છે, આ તો જાણીતી વાત છે, બીજા નહીં જાણતો તો કેટલાય હશે, કે જેમાં આપઘાત નહીં અકસ્માતથી મૃત્યુ અને બીજામાં આત્મહત્યાથી મૃત્યુ, આ બેવડા કેસ બની ગયેલા. કુંભકોણમથી ફરવા જતા વખતે પેલા હરિભાઈ નાના હશે ત્યારે પેલા એક ભાઈને તેડીને જતા હતા પેલા ધોધ પાસે, ત્યારે મોટાએ ના પડાયેલી કે ભાઈ તમે ત્યાં ના જાઓ, આ લપસી પડાવી જગ્યા છે અને ખાલી નકામાં. તો હવે પેલો છે કે ના ના એમાં કંઈ વાંધો નથી. એટલે જો મોટાની એક રીત હતી, ભગવાનની પણ આ રીત છે, સાયરન એક જ વખત વગાડે પછી બંધ, કરતા નહીં થાય, વોર્નિંગ બેલ આવે પછી નહીં, પણ પછી જે થાય તે થવા દેવાનું, પછી નહીં બોલવાનું, એને છૂટ આપી. સાચવીને પેલા છોકરાને લઈ લીધો અને પેલો એક જ બીજી જ સેકન્ડે એ ત્યાં ગયો સાથે પગ લપસ્યો, એટલે એટલો બધો ઝડપથી નીચે સરી ગયો, એનું મોત થઈ ગયું ત્યાં આગળ. પણ મોટાએ પછીથી આ કહ્યું હતું, એટલે આ લખેલું છે એમણે, આ એમનો આધાર છે. એમણે પેલો ડૂબતો હતો અને મરવાની જે અણી થઈ ગઈ ને, મરવાનો એ મરી ગયો એમ થઈ ગયું એને, એ ક્ષણે એનાથી બોલાઈ ગયો કે મોટા બચાવો, પણ શરીર છૂટી ગયું હતું. ત્યારે મોટાએ કોઈને ખબર ના પડે કે મોટા કેમ ગબડી પડે છે, તો એમણે કીધું કે પેલો જે ગયો છે એણે છેક છેલ્લી વખતે જો સહેજ હિંમત રાખી હોય તો બચી જાત ગયા, એણે હિંમતનું બળ મને ના આપ્યું. હવે આગળ હિંમત વારે વારે મોટા જે કહેતા ને કે તમે હારી ના જશો, હિંમત રાખો, તે હિંમતે મરતા
તો મદદ એ ખુદા. હિંમતથી જો મરદ બનો ખરી વખતે તો એની મદદ છે જ, પણ આપણે ભાગી નહીં પડવાનું. કારણ કે સાહેબ ભાગી કેમ પડાય? એક દિવસ મોટા કહેતા હતા મને, મેં કહું તમે કહો છો હિંમત રાખ્યું હિંમત રાખ્યું, પણ કેટલીક વખત તો આપણે ટાંગા ભાગી જાય એવું થાય યાર. ભલે ભલા માણસ છે કે તું, સમજણ પડતી નથી. કરોડોપતિની બાજુમાં બેસીએ એટલે 50 રૂપિયાની ઉઘરાણીમાંથી બીએ ખરા. તમને ખબર પડી ગઈ છે કે આ એક સમર્થ મારી પાસે પડખે છે, પછી શું કોઈ વાંધો આવવાનો? પણ એ થવું જોઈએ, બેસી જવું જોઈએ અંદર. બીજો એક કેસ એવો હતો જે જો આની પછી એને પછી વિધિ કરીને મૌનમાં લઈ જઈને એને એની ગતિ કરાવી દીધી. ગતિ કરવી એટલે શું? એ આની અંદર બીજો પ્રશ્ન આવે છે પાછો, એ હું પાછો તમને કહું છું. ત્રીજો એક કેસ એવો બનેલો છે કે એક બેન, એક યુવતી, એના પ્રેમનો પ્રશ્ન થયેલો, પ્રેમ લગ્નનો, અને બહુ ગૂંચાઈ ગયું હતું આખું કોકડું. બહુ બધાએ સમજાવ્યું, માતા આપણે બધાએ સમજાવ્યું, છેલ્લે મોટાની પાસે કહેતા, મોટાએ પણ સમજાવ્યું કે જો બેન આમાં કંઈ બહુ કસ નથી, આ વાત છોડી દે, માની જા. નહીં માને, નહીં. પછી મોટાએ કીધું કે સારું ભાઈ, હવે આપણે તો સમજાવી જોયું, હવે એને જેમ કરવું હોય એમાં આપણે સાથ આપવો જોઈએ, એની જે ઈચ્છા હોય તેમાં. એમ છતાં એ જ્યાં ઈચ્છતી હતી ત્યાં એના લગ્ન ના પણ થયા, અને મોટાએ એના પ્રત્યે જોયેલું એ જ બસ, અને એના પરિવાર સાથેના એના કોઈ નિમિત્ત, એ છોકરીએ ઝેર પી લીધું અને ગુજરી ગઈ. ગુજરી ગયા પછી પણ એને જે પહેલેથી મોટાએ સમજાવેલું ગમેલું નહીં, એથી અશરીરી સ્થિતિમાં પણ એ એના સામુ ના જોયે, મોટાના સામુ. મોટા જોઈ શકતા હતા એ શરીરી જીવાતમાં, પણ સામે જુએ તો કંઈક કામ થાય ને. એટલે એટલો વખત એને વેઇટ થવું પડે કાળની બાબતમાં, સમયની બાબતમાં. ને પછીથી એક એવી ક્ષણ આવી ગઈ, તે ક્ષણની અંદર એ જીવાતમાં પકડાઈ ગયા, અને એક નાની સરખી વિધિ અમુક રીતની એ એમણે મોટાએ એ વ્યક્તિના નામ વિના સત્સંગમાં એક જગ્યાએ એનો ઉલ્લેખ કરેલો છે આ વાતનો, અને એને સદગતિ આપી. સદગતિ એટલે શું? એ સવાલ ને થી ખબર પડે સદગતિ થઈ. આત્મહત્યા અને અકસ્માત આ બે પ્રકારના અપમૃત્યુની અંદર નવો જન્મ મેળવવા માટે શરીર નવું પ્રાપ્ત થવા માટેની સમય થયો નથી હોતો તે પહેલાં આ શરીર છૂટી જાય છે. તેથી એને એની ઈચ્છાઓ અને વાસનાઓની જગા ઉપર ખૂબ ભટકવું પડે, અને એને પણ એની વેદના હોય ને. આપણું મન જ વેદના ભોગવે છે, શરીરને ખરેખર કશું નથી. આમ જોવા જઈએ તો સ્વપ્નનો અનુભવ આપણે જુઓ શું થાય છે સ્વપ્નમાં. સ્વપ્ન આપણે જોઈએ છીએ ખરા, એવા પછડીએ છીએ કે હાથ પગે ભાગી જાય. કેટલાક લોકો હોસ્પિટલમાં પડ્યા હોય એટલે સ્વપ્નમાં, શરીર તો અહીં છે એને કશું થયું નથી, હાથ પગે ભાગ્યા, પણ વેદના પીરાં ત્યાં થતી હોય સ્વપ્નમાં. તો એવું શરીર વિનાનું આ તત્વ ફર્યા કરે છે. તો જે પુરુષ આટલી ઉચ્ચ કોટીએ જે સ્થળાતીત અને કાળાતીત થયો છે, એની સાથેના સંપર્કને લીધે, સંપર્ક એટલે મન બુદ્ધિનો સંપર્ક હોય એકલો, એને લીધે એ એની સાથે સંકળાયેલો રહેલો હોવાથી એની ગતિમાં લઈ જાય છે, અને નવા શરીરની એની સ્થિતિ ઝડપથી લાવી આપે છે. અને બીજો મોટો ઉપકાર આપો પ્રભુનો, હું જ્યારે ભગવાન કે પ્રભુ કહું એટલે મારા મનમાં મોટા સિવાય કોઈ નથી. આ એક એટલું બધું એસ્ટાબ્લિશ થયેલું સત્ય છે મારી અંદર, ભલે મારામાં ભક્તિ નથી, મારામાં એવો ભાવ બી નથી, પણ ઇન્ટેલેક્ચ્યુઅલ ગ્રાસ્પમાં મને બરાબર બેસી ગયું છે. તો પ્રભુએ એને મોટો ઉપકાર એ કર્યો કે આપઘાતના જે સંસ્કારો છે એ છૂટ્યા છૂટે નહીં એવા છે. એક જીવ આપઘાત કર્યો હોય તો એ કેટલાય જન્મો સુધી આપઘાતથી જ મર્યા કરે, આ એવું કહેવાય છે. તો એનો તો પત્તો જ ના થાય, પણ આવાનો સંગ જ્યાં થઈ જાય કોઈ નૈમિત રીતે તો એને ફેર પડી જાય છે. હવે આપઘાતમાંથી પણ જો બચાવે એવી કોઈ શ્રદ્ધાથી કોઈક નબળી પડે, આપણામાંનું કોઈ એવું ના કરવું જોઈએ, પછી એવું અર્થ ના થાય. ચલો એમ કે મોટા બેઠા છે ને આપણું સંભાળી લેશે. એક વખત એવું થયું હતું એક જણે,
એક ગાડી બહુ બેફા માંગે, મોટાના સાથે બહુ સારો સંબંધ, એક વખત એટલો સખત ગંભીર અકસ્માત થયો કે એનું સ્ટીયરિંગ પેલાની છાતીમાં પેસી જેવું થઈ ગયા, પણ બચી ગયા. એ મોટાને એમણે લખ્યું હતું કે મોટા તમારી કૃપાથી એમ કે હું બચી ગયા છે. એમ ભાઈ મોટાની પાસે આવે ત્યારે કીધેલું કે જુઓ ભાઈ, આવું નામ દઉં તો વાંધો નથી આ વ્યક્તિનું, હવે અત્યારે હયાત મને આખું કુટુંબ જાણીતું છે, ગોપાલદાસના પુત્ર અશોકભાઈની આ વાત છે. અશોકભાઈ ની સુરેશભાઈ, સુરેશભાઈ, સુરેશભાઈની આ વાત છે. તો સુરેશભાઈને મોટાએ ખેતવીને કડક થઈને કહી દીધું કે મોટા તમારી સાથે છે, એનો અર્થ નહીં એમ નહીં કે તમે બેફામપણે વર્તો, તમે ગાડી સાવધાનીથી આંકો. પછી એક જગ્યા પર એક જણે કીધેલું કે સદગુરુ કે સત્પુરુષ એ તમારો વૈત્રો થઈને કામ કરે એમ છે, પરંતુ તમારા બાપનો નોકર નથી કે તમે જેમ વાપરો તેમ વપરાય. તમે એના ભક્ત થાઓ તો એ તમારો વૈત્રો થઈને રહેશે, પણ તમે બેફામ રીતે ચાલો તો નહીં ચાલી શકે. આ વાત સમજી લેવા જેવી વાત છે. આ મોટાની આત્મહત્યા અકસ્માત એ પછીના જીવની જાળવણી એના આ થોડાક દાખલાથી આપણા મનમાં આ સ્પષ્ટ થાય છે. જીવનની કોઈ પણ નબળી ક્ષણ આવે, આવો એક પણ ખરી, ના આવે એવું નહીં. એટલા જ માટે એમણે કીધું કે તમે મને યાદ કરવાનો પુરુષાર્થ કરજો, બાકી યાદ તો હું આવ્યા જ કરવાનો છું, કારણ કે તમારી સાથે રોમ રોમમાં સંકળાઈ ગયો છું. હું માનું છું કે આ પ્રશ્ન અહીંયા લગભગ સ્પષ્ટ થઈ જાય. એક વિષય અહીંયા એવું છે કે બારમાની વિધિ ને એવું બધું લખ્યું છે, પિંડની ને બધી, એમાં તો મોટાએ બહુ સ્પષ્ટ કીધું છે કે જેને એ માનવું હોય ભલે કરાવે, પણ એથી કરીને મૂળ જીવની ગતિ સાથે કોઈ એનો સંબંધ થતો નથી, પણ જે માન્યતા હોય એને એકદમ તોડી ના નાખવી. જ્યાં સુધી મુક્તની સ્થિતિને એના આદેશને માન ના આપતા એ ત્યાં સુધી બને ત્યાં સુધી લોક માન્યતાને આઘાત ના પહોંચાડવો, પણ આનાથી કશો ફેર નથી પડતો. હા, એ ખરું કે જે જીવ શરીર છોડી દે છે એ જીવ ફરીથી નવો જન્મ પ્રાપ્ત કરતા પહેલા, એટલે એની ઉર્ધ્વ ગતિમાં જતા પહેલા એ એના કુટુંબના વાતાવરણમાં ફર્યા કરે છે, અને એની જ્યાં જ્યાં ઈચ્છા હોય છે ને ત્યાં ત્યાં. હવે એ તક ઝડપી લેવા જેવી છે. એથી મોટાએ એક બહુ મોટો ઉપકાર કર્યો છે, બહુ મોટો ઉપકાર આપણા બધા પર, કે અવસાન પામેલાની પાછળ તમે આ પ્રાર્થના કરો, ગયેલા આત્માને મન હૃદયમાં આપજે શાંતિ પૂરી. એ પ્રાર્થના કરવાથી પેલો જીવ છે ને એ સાંભળે છે આ પ્રાર્થના અને બહુ પ્રસન્ન થાય છે, અને આપણે એનાથી બંધાયેલા છીએ સંબંધથી, એને આપણી પણ મુક્તિ થાય છે, અને આપણે એના સંબંધથી છૂટીએ છીએ એથી એ આપણાથી મુક્ત થઈ અને ઝડપથી એની નવા જન્મની દિશામાં ગતિ કરે છે. આપણી ખેંચ નથી રહેતી. આ પ્રયોગ કરવા જેવો છે. બેસણામાં જાઓ તો બી કોઈ બી જીવ માટે આપણે પ્રયોગ કરીને મેં અનુભવ્યું જેટલો આપને કહ્યું. આમાં તો આપણે શું જાઈએ આમ બોલવા, આપણે બેસણામાં બહુ ડિસિપ્લિન, ત્યારે આપણે એક જ કામ કરવું કે જઈએ ને તો આપણે આ 10 કે 11 વખત બોલવું હોય તો આંખ મીચી અને ત્યાં બોલ્યા કરવું, કોઈકને પૂછપૂછ ના કરવું. આંખ એટલા માટે મીચવી કે લોક તમને પૂછપૂછ કરશે પાસે બેસીને, શું થયું હતું એમને. આપણે ત્યાં લોકોને બની જાય ને પછીની વાતો કરવાની બહુ ટેવ હોય, શું થયું હતું કાલ તો જોયા હતા એમને, આ એકાએક શું થયું, અરે ભાઈ કાલ જોયા હતા ત્યારે હતા, આજે અવસાન પામ્યા છે, આમાં વાતને ક્યાં બી લંબાવવાની જરૂર. ડાક્ટરને નહોતા બોલાવી શક્યા, કયા ડાક્ટરને બોલાયેલા, શું કામ છે. પણ જો આપણે બિનજરૂર એ પેલો ભૂલતે ચૂકી છે ડાક્ટરનું નામ દેતો કે એનો ડાક્ટર કહેતો તો ગધેડો છે, કંઈક લોકો એની પાસે મરી ગયા છે. હવે આમાં મેં આ બેસણામાં એ બધી વાતો સાંભળેલી છે, એટલે હું એટલે મેં નક્કી કર્યું કે ક્યારેક જઈએ ને કોઈકને ત્યાં આંખ મિશીન બેસી રહ્યું, આપણે પ્રાર્થના કરવી પેલા જીવના પ્રત્યે, અને આંખ ખોલી અને જે વ્યવહારી રીતે મુખ્ય માણસને પ્રણામ કરી, અને મુખ્ય માણસ કરતાં પણ બાજુમાં મોટાનો ફોટો કે કોઈનો ફોટો હોય તેને પ્રણામ કરી એના જીવને આપણે વિદાય થઈ જવું. આ એક સારી વસ્તુ છે. તો
એ આપને મને લાગે આ સવાલ પૂછનાર ભાઈને આનાથી સંતોષ થઈ ગયો છે, હું માની રહું છું.